દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં શેરડી કાપણી કરતા કામદારોની પડતર માંગણી, જેમાં મુખ્ય લઘુત્તમ વેતન રિવાઇઝ કરવા અંગે ડાંગ જિલ્લાના સુબીર ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર વિરુદ્ધ હાઈકોર્ટમાં જવા સુધીની તૈયારી કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના સુબીર ખાતે શેરડી કાપણી કરતા મજૂરોના હક માટે એક મહાસંમેલન યોજાયું હતું, જેમાં પડતર માંગોને લઈને આગામી સમયમાં સરકાર વિરુદ્ધ આંદોલન અને હાઈકોર્ટમાં જવા સુધીની વાતો કરવામાં આવી હતી. મજૂર આગેવાનના જણાવ્યા મુજબ વર્ષ 2015માં ખેત મજૂરોનું લઘુત્તમ વેતન 150 પ્રતિદિન હતું, ત્યારે શેરડી કાપણીના મજૂરોના લઘુત્તમ વેતનમાં 150 રૂપિયા પ્રતિ દિવસમાં વધારો કરી 340 રૂપિયા પ્રતિ દિવસ કર્યું હતું. આ મજૂરોના લઘુત્તમ વેતન છેલ્લા 6 વર્ષથી વધારવામાં આવ્યા નથી. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2021 થી ખેત મજૂરોના લઘુત્તમ વેતન 340 રૂપિયા પ્રતિ દિવસ લાગુ કરવાનું નોટિફિકેશન કર્યું છે, જે મુજબ શેરડી કાપણી કરતા મજૂરોનું લઘુત્તમ વેતન 549 રૂપિયા પ્રતિ દિવસ થાય છે. આ શેરડી કાપણીના બે કામદારો મળે 12-14 કલાક કામ કરે ત્યારે એક ટન શેરડીનું કટિંગ, સાફ સફાઈ, મારા બાંધવા અને લોડિંગની કામગીરી કરે છે. શેરડી કાપણીના મજૂરોના હાડતોડ મહેનત હોવા છતાં પણ સરકાર દ્વારા છેલ્લા 6 વર્ષથી તેમનું લઘુત્તમ વેતનમાં ઇજાફો કરવામાં આવ્યો નથી. આ માટે મજૂર અધિકાર મંચ દ્વારા મહારાષ્ટ્ર ગુજરાતના શેરડી કાપણી કરતા મજૂરો સાથે સરકાર વિરુદ્ધ આગામી રણનીતિ બનાવે એક મહાસંમેલનનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મજૂરો દ્વારા હડતાલ પાડવામાં આવતો તેની માંગ પૂરી કરવા માટે વચન આપી સમજાવી લેવામાં આવ્યા હતા. જોકે આ વર્ષે મજૂરોએ ફેક્ટરી ચાલુ થાય તે પહેલા જ હડતાલની વાત કરી ફેક્ટરી સંચાલકોનો ઘેરાવો કરવાની તૈયારી પણ કરી લીધી છે. મારું નામ જયેશભાઈ ગામિત છે. હું ડાંગ જિલ્લામાં મજૂર અધિકાર મંચ, જે આપણું મજૂરોનું સંગઠન છે, એમના સેક્રેટરી તરીકે કામ કરું છું. અત્યારે આજે તારીખ 23/9/2000 ગુરુવારના રોજ શેરડી કાપણી મજૂરોના એક મહાસંમેલનનું આયોજન કરેલ હતું. એમના મુખ્ય માંગણીઓ એ છે કે એમનું જે લઘુત્તમ વેતન જે સરકારશ્રી નક્કી કરે છે એ છેલ્લા 6 વર્ષથી રિવાઇઝ નથી કર્યું સરકારે. તો એ મુદ્દે મેં મુખ્ય માંગણી એ લોકોની એ મુદ્દે છે કે જ્યારે ખેત મજૂરોનું 2015માં 150 રૂપિયા લઘુત્તમ વેતન હતું એને 1 એપ્રિલ 2021માં વધારો કરીને રિવાઇઝ કરતાં 340 રૂપિયા કર્યું છે, અને શેરડી કાપણી મજૂરોના જે 238 રૂપિયા લઘુત્તમ વેતન હતું એનું એ જ આજ સુધી રાખ્યું છે, એના મુદ્દે અમારે સરકારશ્રીને એ જ કહેવું છે કે આ મજૂરોનું કોઈ પણ વાંક ગુના વગર સરકારશ્રીએ જે લઘુત્તમ વેતન અટકાવેલ છે એને તાત્કાલિક રિવાઇઝ કરી એની જે અમારી માંગણી 549 રૂપિયાની છે પ્રતિ ટનની, એ સરકારશ્રીએ સ્વીકારી લે અને તાત્કાલિક લાગુ કરે એ જ અમારી મુખ્ય માંગણી છે. સાથે અમારે બીજા એમના જે શિક્ષણના બાળકોના શિક્ષણના પ્રશ્ન છે, એમને ત્યાં જે પડાવોમાં રહેઠાણની સુવિધાનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, વત્તા એમને સરકારશ્રીના જે નિયમો પ્રમાણે જે મળવું જોઈએ એ નથી મળતું, એના મુદ્દે અમારી બધી માંગણીઓ છે. એ માંગણીઓ મુદ્દે અમે આજ રોજ અહીંયા મહાસંમેલન રાખેલ છે, જે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે એને તાત્કાલિક લાગુ કરે અને અમારી માંગણી જે 549 રૂપિયા છે એ લાગુ થઈ જાય. સુગર સંચાલકો આ રકમ તમારી સરકારે માન્ય કરે અને ના આપે તો આગામી રણનીતિ શું હશે? આગામી રણનીતિ અમારે એ છે કે સરકારશ્રી આ મુદ્દે માંગણીઓ સ્વીકારી લે અને સુગર સંચાલકો એ બાબતે બી એ માંગણીઓને સ્વીકારે, અને જો ન સ્વીકારે તો અમે સરકારશ્રીને બી એ બાબતે નોટિસ આપી છે અને અમે હાઈકોર્ટમાં PIL બી કરવાના છે એ બાબતે. સુગર સંચાલકો જો 549 રૂપિયા નહીં આપશો તો આગામી દિવસોની અંદર મજૂરો અહીંથી જશે કે નહીં? અત્યારે તો અમે હાલ એ બાબતે મજૂરો મુકાદમો જોડે ચર્ચા કરી છે, અહીંથી મજૂરો જશે, પણ અમે ત્યાં કાર્યસ્થળ પર પછી ફેબ્રુઆરી મહિનામાં અમારી એક રણનીતિ છે કે કાર્યસ્થળ પર અમે હડતાલ કરીને પણ એ માંગણીને આગળ વધારીશું.